આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ચૂંટણીની તૈયારી. સુરતમાં એનસીપીએ 30 વોર્ડમાંથી 20 વોર્ડ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા. ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતભાઈ બોસ્કી, રેશમા પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં ઉમેદવારોના નામ જાહેર કરાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી અને જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો દખમક બતાવવા કામે લાગી ગઈ છે, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એટલે કે એનસીપી પાર્ટીએ સુરતમાં 30 વોર્ડમાંથી 20 વોર્ડ પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુરતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતભાઈ બોસ્કી, રેશમા પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં આ ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. સકારાત્મક નીતિ નિયમો, કાર્યશૈલી અને ઉર્જા સાથે મેદાનમાં ઉતરશે. સુરતમાં આ વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એટલે કે એનસીપી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેદાને ઉતરી છે. સુરતમાં એનસીપી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંતભાઈ બોસ્કી, મહિલા પ્રમુખ અને પ્રવક્તા રેશમા પટેલ સહિતના નેતાઓની હાજરીમાં આ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરતના 20 વોર્ડમાંથી 20 વોર્ડમાં એનસીપીને પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રેશમા પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં એનસીપી આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે અને જીત મેળવશે. ભાજપના શાસનમાં ઘણું બધું તાનાશાહી ભરેલું વર્તન થઈ રહ્યું છે, એની સામે એનસીપી પાર્ટી સકારાત્મક નીતિ નિયમો, કાર્યશૈલી અને ઉર્જા સાથે મેદાનમાં ઉતરશે. સ્પીડ ન્યૂઝ 17 સુરત. બેન સાથે ચર્ચા થઈ રહી છે, અમદાવાદ મારી સાથે થઈ રહી છે સુરતમાં, એટલે અમે કેમ, અમારી પાસે ફૂલ ટીમ છે. જયંતભાઈ, જો કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત ચાલતી હોય તો તમે ઉમેદવારો જાહેર કરી રહ્યા છો, તો પછી આ ઉમેદવારોનું નામ જાહેર થયા પછી જો ગઠબંધન થાય તો એ ઉમેદવારોનું શું? જે અમારા વર્ષોના સંઘર્ષ કાર્યકર્તા છે, કાર્યકર્તાનું હક ગઠબંધનના રૂએ એમના પર રાજકીય તરાપ ના વાગે એ અમે ધ્યાન રાખ્યું છે. અમારે પાર્ટી ચલાવવાની એના માટે સૌથી વધુ નુકસાન ભાજપની જગ્યાએ કોંગ્રેસને થશે, તો ભાજપને સીધો ફાયદો થાય એવું કહી શકાય? કોઈ ભાજપને ફાયદો કરવા ઓબીસી આવી રહ્યો છે, અમે ભાજપને ફાયદો કરવા નહીં આવી. એટલે પ્રેરણા સ્ત્રોત ભાજપ તો નથી ને એનસીપી માટે? હે, ના ના, પ્રેરણા સ્ત્રોત ભાજપ તો નથી ને એનસીપી માટે ઉભા રહ્યા? કારણ કે હું એવું માનું છું કે અમે લોકો પ્રજા હિત માટે પક્ષ છોડીએ છીએ. જ્યાં અમારા નેતૃત્વને દબાવવાની કોશિશ કરવામાં આવે છે, જ્યાં અમારા નેતૃત્વને દબાય અને માત્ર પાર્ટી લક્ષી બનાવવામાં આવે છે ત્યારે અમે કરીએ છીએ. અમારી એનસીપી પાર્ટી એ એવો પક્ષ છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ પણ એવા છે કે જે અમને પ્રજા માટે કામ કરવા પ્રેરણા આપે છે કે તમે પક્ષનું હિત પહેલાં ના ઈચ્છશો, તમે પ્રજાનું હિત પહેલાં ઈચ્છવાનું છે. તો આ એટલા માટે અમારા જેવા લીડરો જે સ્વયંભૂ જનતાના થકી લીડરો આવ્યા છે, અમને કોઈ વારસામાં ખુરશી નથી આપી. એટલા માટે અમે મજબૂતાઈથી લડવા માટે એવું પ્લેટફોર્મ ગોતીએ છીએ કે જ્યાં પ્રામાણિકતાથી કામ કરી શકીએ, અને એ જ રીઝનથી આજે ભારતીય એનસીપીમાં છીએ. મળતા નથી, અમે લોકો ઠરાવ પાસ કરી અને હિસાબ કિતાબ પ્રજા વચ્ચે કમ્પલસરી ખુલ્લો મૂકવાનો. કોઈ પણ આમ જનતા આવીને હિસાબ માંગી શકે છે. એટલે કહેવાનો કે એક ટ્રાન્સપરન્ટ નીતિ એનસીપી પાર્ટી ઘડશે. અમારી પંચાયત કે નગરપાલિકા હશે, સ્થાનિક કોઈ પણ જગ્યાએ અમારી સત્તા હશે ત્યાં અમે આ નિયમ લાગુ કરવાના છીએ. અને એ સિવાયના ઘણા બધા મુદ્દા આવરી લીધા છે. અને એક વિશેષ, જ્યારે રોજગારી અને બેરોજગારીની વાત આવે ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય છે કે મહાનગરપાલિકામાં કર્મચારીઓ હંમેશા કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના હોય છે. એના પણ ઘણા બધા આપણે આંદોલનો જોયેલા છે. ત્યારે અમારી જ્યાં નગર પંચાયતો હશે, જ્યાં નગરપાલિકામાં અમારા પ્રતિનિધિત્વ હશે, ત્યાં અમે એ લોકોને કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરીશું અને આને કાયમી કરવાનું અમે એક નીતિ બનાવી ઠરાવ કરીને એ લોકોને કાયમી કરીશું, જેથી કરીને એનું શોષણ ના થાય. આ જે કોન્ટ્રાક્ટરો વચમાં શોષણ કરી અને એ લોકોની રોજગારીનું ભથ્થું લઈ જાય છે એ ન થાય, એટલા માટે અમે આ રીતની ટ્રાન્સપરન્ટ કરીશું. બાકી પાણી પ્રશ્ન, રોડ રસ્તા, લાઇટ જેવા અનેક સમસ્યાઓ છે, આ દરેક સમસ્યાઓ સાથે અમે જનતા વચ્ચે ઉતરવાના છીએ. એટલે મુખ્યત્વે જે વિશેષ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું એ મુદ્દા મેં આપની વચ્ચે મૂક્યા છે. એ સિવાયના પણ મુદ્દાઓ સાથે અમે મેદાને ઉતરવાના છે. અને અમારા 20 જણની જે યાદી છે એ યાદી હું આપને પ્રિન્ટ દ્વારા પહોંચાડી દઉં છું અને નામ બોલવાની જરૂર છે? ના ના, આજ રોજ
સૌ પ્રથમ હું આપ દરેક મીડિયા મિત્રોનું એનસીપી પાર્ટી પરિવાર તરફથી સ્વાગત કરું છું અને માનનીય અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જયંતભાઈ બોસ્કીના આદેશથી આજની પ્રેસ વાર્તાની શરૂઆત કરું તો સુરત મહાનગરપાલિકાના જે પડઘા વાગી ચૂક્યા છે, સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે, ત્યારે એનસીપી પાર્ટી સૌ પ્રથમ જાહેર કરીએ છીએ કે અમે સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ અને એની જાહેરાતની શુભ શરૂઆત અમે સુરત ખાતે એનસીપી મહાનગરપાલિકાના ઉમેદવાર જાહેર કરીને કરી રહ્યા છીએ. અમારું જે ઉમેદવારોનું લિસ્ટ છે મહાનગરપાલિકાનું, એ અમે અત્યારે 20 કેન્ડિડેટનું લિસ્ટ જાહેર કરીએ છીએ. આ 20 કેન્ડિડેટ એ મુખ્ય કેન્ડિડેટ તરીકે એક એક વોર્ડમાં પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ જે ટોટલ અમે જે 20 કેન્ડિડેટ જાહેર કર્યા છે એ આપની વચ્ચે હું એ યાદી મૂકીશ અને એમને આપને હું જણાવી દઈશ. અને જે ચાલી રહ્યું છે, આપણે સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ઘણું બધું તાનાશાહીવાળું વર્તન થઈ રહ્યું છે. એની સામે એનસીપી પાર્ટી નગરજનો વચ્ચે એક સકારાત્મક નીતિ નિયમો સાથે, સકારાત્મક ઉર્જા સાથે અને સકારાત્મક કાર્યશૈલી સાથે મેદાને ઉતરવા જઈ રહી છે. કહેવાનું એટલું જ છે કે જે ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અત્યાર સુધી અમારી ભૂમિકા રહી છે, પરંતુ આગામી દિવસોમાં અમે સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓમાં, પંચાયતોમાં એનસીપીનું રાજ સ્થપાય, અને હું એવું કહીશ કે એનસીપીનું નહીં પરંતુ એનસીપી પાર્ટીના નેતૃત્વ નીચે એમના સહારાથી જનતા રાજ સ્થપાય એવું અમારું એનસીપી પાર્ટીનું એક કાર્યશૈલી સાથે અમે મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છીએ. અમારા જે કેન્ડિડેટ છે એ કેન્ડિડેટ એ અનુભવી અને પ્રજાના વચ્ચે રહેલો જમીનનો કાર્યકર્તા છે. અમે લોકોએ જેમને ટિકિટ ફાળવવામાં આવી છે એનું અમે ન તો એના રૂતબો જોયો છે, ના તો એના પૈસા જોયા છે. અમે એ લોકોનું પ્રજા માટેનો પ્રેમ જોયો છે, પ્રજાહિત માટે એના કાર્ય કરવાના વિચારો જોયા છે અને એ લોકોના અનુભવના આધારે અમે ટિકિટોની ફાળવણી કરી છે. અને આગળના આગામી દિવસોમાં અમે જે મહાનગરપાલિકાઓ માટે આ જે મેદાનમાં ઉતરવાના છીએ, જે પ્રજા વચ્ચે જવાના છીએ, એમાં અમે જે કાર્ય પ્રજાહિતમાં જે કાર્યો કરવાનું અમે વચન આપવાના છીએ એના પણ હું 2-4 અંશ આપની વચ્ચે મૂકી રહી છું. સૌ પ્રથમ તો અમે એક એનસીપી પાર્ટી પ્રજાજન પોતાના સમસ્યાઓનું નિરાકરણ કરી શકે એના માટે એનસીપીની જે અમે ટીમનું નિર્માણ કરીશું, એક ઈ ટીમનું નિર્માણ કરીશું કે જ્યાં ડાયરેક્ટ કોર્પોરેશન તો છે જ પરંતુ આ ટીમ પણ મોનિટરિંગ કરશે જેથી કરીને એ લોકોને સગવડતા ઊભી થાય. એક એનસીપી મોનિટરિંગ ટીમ શરૂ કરીશું. બીજી એક અમે જે મુદ્દો એડ કરવા જઈ રહ્યા છીએ, એક અમે ઠરાવ પાસ કરી અને દરેક કોર્પોરેટરોને આદેશ થાય, એમને એક કાનૂનનું લાગુ પડે કે દર મહિને એને પોતાના વોર્ડમાં એક જનતા દરબારનું આયોજન કરવું પડશે જેના દ્વારા પ્રજાહિતમાં એ લોકો એના પ્રશ્નો ડાયરેક્ટ પોતાના પ્રતિનિધિત્વ પાસે મૂકી શકે. અત્યારની પરિસ્થિતિમાં એવું છે કે પ્રશ્ન ત્યાંના ત્યાં હોય છે અને આ પ્રશ્નો લોકો સુધી પહોંચતા નથી, એટલે આ રીતનું અમે કાર્યશૈલી કરવા જઈ રહ્યા છીએ. બીજા